સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. વલસાડથી સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જેના કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયાની ખબર સામે આવી છે. વલસાડ બિલીમોરાને જોડતા હાઈવે પર પાણી ભરાયાની ખબર સામે આવી છે. ગામના મુખ્ય રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયાની ખબર સામે આવી છે. ત્યારે દરિયાઈ ભરતીના સમયે વધુ આ સ્થિતિ જે છે તે બગડે તેવી શક્યતા છે. ખાસ તો આજના દિવસે અમાસની ભરતી છે અને આ ભરતીના કારણે થઈને અત્યારે ફિલહાલ જે અમુક સ્થળો પર કમર સુધીના પાણી જે છે વલસાડ બિલીમોરાની વચ્ચેનો જે ગામના મુખ્ય રસ્તા પરનો વાત કરી રહ્યા છીએ આપણે, ત્યાં કમર સુધીના પાણી ભરાયેલા છે અને હજુ પણ આ પ્રકારની સ્થિતિ યથાવત રહે અથવા તો પાણી વધે તેવી શક્યતાઓ છે. વધુ વાતચીત કરવા જોડે રહ્યા છે સંવાદદાતા જય પટેલ. જય, ખાસ જણાવો, જે રીતે કોસ્ટલ હાઈવે છે ત્યાં પાણી ભરાયાની ખબર સામે આવી છે, સાથોસાથ દરિયાઈ ભરતી પણ છે આજના દિવસે, કયા પ્રકારની સ્થિતિ? જી હા, ચોક્કસથી આજે અમાસની દરિયાઈ ભરતી છે, જેની સાથે હાલ જે પ્રકારે બિલીમોરામાં વરસાદ વરસ્યો હતો તેની સીધી અસર વલસાડ બિલીમોરા કોસ્ટલ હાઈવે પર પડી છે. કોસ્ટલ હાઈવે ની સાથે કોસ્ટલ હાઈવે ના જે નજીકના જે ગામો હતા એના ઉપર પણ ત્યાં પણ હાલ પાણી થઈ ગયું છે. હાલ કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. હાલ ઉભો છું માલવણના ખારવા ફળિયામાં. અહીંની કેટલીક મહિલાઓ મારી સાથે જોડાઈ છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. માસી, હાલ આ પાણી ભરાયા છે, કઈ પરિસ્થિતિમાં છો તમે? અમે નબળી પરિસ્થિતિમાં છે ને, અમારા તળાવના કારણે, ઝીંગાના તળાવના કારણે પાણી રહી છે અંદર. ખાસ કરીને હવે જયારે ભરતી આવવાની છે બહેન, તમને પૂછવા માંગુ છું, જયારે ભરતી આવશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે? અહીંયા કોઈ તંત્રની વ્યક્તિઓ આવે છે, કોઈ માણસો આવે છે ખરા સરકાર માંથી? કોઈ નહીં આવે, કોઈ અધિકારી જોવા નથી. તો જયારે અહીંયા પાણી આજે અત્યારે હાલ પાણી ભરાય છે, હવે ભરતી વધશે ત્યારે શું થશે? અહીંયા જયારે હું રસ્તા ખાતે વધારે પાણી થશે, પાણી ભરાઈ ગયા છે. ત્યારે જો ભરતી આવશે તો અંદરના જે વિસ્તારોના જે ઘરો છે ત્યાં પણ પાણી વધવાની હાલ શક્યતાઓ છે. યશ, જય, ખાસ જણાવો, જે રીતે સમગ્ર વલસાડમાં અત્યારે આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે અને જે પ્રકારે હજુ પણ વરસાદ અથવા તો આ ભરતીની જ્યાં સુધી વાત કરીએ, જે કોસ્ટલ એરિયા છે ખાસ તો વલસાડ બિલીમોરાની વચ્ચેનો જે હાઈવે છે આ સમગ્ર પણ પાણી ભરાઈ જવાની ખબરો સામે આવી છે, કેટલી અસર જે છે તે વાહન વ્યવહારને પહોંચી છે? જી યશ, હાલ જે કોસ્ટલ હાઈવે છે ત્યાં વાહન વ્યવહારને હાલ એટલી અસર નથી પહોંચી, કારણ કે જે પાણી જઈ રહ્યા છે એ માત્ર અડધા ટાયરો ડૂબે એટલું હાલ પાણી કોસ્ટલ હાઈવે પર ઠેક ઠેકાણે ઉપર ચડી ગયા છે. પરંતુ જો ભરતીના પાણી વધશે તો ચોક્કસથી વાહન વ્યવહારને પણ આ વિસ્તારમાં અસર થવાની હાલ શક્યતાઓ છે. વાત કરીએ વલસાડ અને બિલીમોરાની, તો આ એક એવો કોસ્ટલ હાઈવે છે કે જેનો સતત ઉપયોગમાં રહેતો હોય છે. દરરોજ આશરે 10,000 થી વધુ વાહનો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. ત્યારે આ રસ્તા ઉપર જ્યારે હવે ભરતીના પાણી ચડશે, જે દરિયાઈ ભરતીના પાણી ચડશે, ત્યારે ચોક્કસથી એ વાહન વ્યવહારને અસર થશે. યશ, અચ્છા જય, ખાસી જણાવો, જે રીતે મધુબન ડેમ વગેરેમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, સમગ્ર વલસાડની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ, હજુ પણ શું વરસાદ યથાવત છે? કારણ કે આગાહી જે છે તે હજુ પણ આગળના 48 કલાક માટે કરી રાખવામાં આવી છે. જી હાલ વરસાદની જો વાત કરીએ વલસાડ પંથકમાં, તો વલસાડ પંથકમાં હાલ વરસાદ એટલો નથી, કારણ કે હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે ભરતીના પાણી જે આવશે એની અસર વલસાડ ઉપર જોવા મળશે. જો કે વલસાડ શહેરની જો વાત કરીએ તો વલસાડ શહેરના ઉપર હાલ એટલી અસર વર્તાય એવું જણાઈ નથી આવતું, કારણ કે ભૈરવી નદી જે છે જેની સપાટી, જળ સપાટી જે 3.99 સુધી પહોંચી હતી એ સતત ને સતત ઘટી રહી છે. હાલનું જે રીડિંગ આવ્યું છે ભૈરવી નદીનું એ 2.50 ઉપર, એટલે કે આશરે 1.5 મીટર જેટલું પાણી ભૈરવી નદીનું ઘટી ગયું છે. એટલે કે એ પાણી વલસાડ સુધી નહીં પહોંચે, માત્ર દરિયાઈ ભરતીના પાણી રહેશે, જેની એટલી અસર વલસાડ શહેર પર નહીં વર્તાય. જેની સાથે જો મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમ એટલે કે દમણગંગા નદીને અડીને આવેલા તમામ ગામડાઓને હાલ તંત્રે એલર્ટ કરી દીધા છે, જેના કારણે એ ગામડાના લોકોએ પોતે જ હાલ સાવચેતીના પગલા ભરીને જે પોતાના ઘરવખરીનો સામાન હોય એને સાચવી લીધો છે. જય, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ, સમગ્ર જાણકારી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ આ સમગ્ર દ્રશ્યો બતાવ્યા છે માલવણ વિસ્તારના, જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જે રસ્તો છે તે તો હવે દેખાતો જ નથી, રસ્તા પર એટલું મોટા પ્રમાણમાં અહીં પાણી જોવા મળી રહ્યું છે, સાથોસાથ જે કોસ્ટલ એરિયા છે
આ કોસ્ટલ હાઈવેની વાત કરીએ, જે વલસાડ અને બિલીમોરાને જોડતો આ હાઈવે છે, તેના પર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જીવંત દ્રશ્યો અત્યારે ફિલહાલ વલસાડ ખાતે જે માલવણ વિસ્તાર આવેલો છે ત્યાંના જીવંત દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કેટલું પાણી અહીં ભરાયેલું છે અને ખાસ હાઈવેથી લઈને ગ્રામ્ય વિસ્તારો સૌ કોઈ વિસ્તારોને અસર પહોંચી છે.